ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા જ મજામાં હશો તો આજે આપણે તોરણ આઠમાં ગુજરાતી સબ્જેક્ટમાં પાઠ નંબર આઠ આજ આનંદ આ પાઠને ભણીશું આ પાઠને એટલે કે આ કાવ્યને સમજતા પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરી દઈએ તો આગળનો પાઠ હતો દેશભક્ત જગડુસા જે નાટક હતું એ નાટકમાં આપણે જોયું કે ગુજરાતમાં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડે છે વરસાદ પડતો નથી એટલે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે અને તેના કારણે રાજા રજવાડાઓની વાત છે તો જે પાટણના રાજા છે વિશળદેવ એમને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એમની પ્રજા છે એ ભૂખે મરે છે અને એ વખતે આ ઝડુંસા છે જે ખૂબ મોટા વેપારી છે એ પોતાની સંગ્રહેલી દરેક મિલકત અનાજના ભંડારો એ બધું જ પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે અને એ રીતે પોતે દાનવીરતા બતાવે છે એવું આપણે આગળના પાઠમાં શીખ્યા આપણે આજે ભણવાનું છે કાવ્ય આજ આનંદ આજે આનંદ છે આ એક લોકગીત છે આપણે આ પાઠમાં આગળના પાઠમાં જોયું કે તું પડે છે ત્યારે કેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે આજે આપણે આ પાઠમાં શીખવાનું છે કે વરસાદ આવતા ખેડૂતોમાં કેવો ઉલ્લાસ ફેલાય છે એની આપણે ચર્ચા કરવાની છે તો આ કાવ્ય એક લોકગીત છે હવે આ લોકગીતમાં માનવ જીવનને જે અસલ તળપદા શબ્દો છે એ રજૂ કર્યા છે આ લોકગીતમાં સાથે સાથે વર્ષાઋતુના આનંદદાયક દ્રશ્ય છે એનું પણ વર્ણન કરેલ છે અને આપણો દેશ કેવો છે કૃષિ પ્રધાન દેશ છે અહીં કૃષિ એટલે કે ખેતી એ મૂળ ઉદ્યોગ છે વેપાર છે બરોબર વ્યવસાય છે એટલે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને જ્યારે વરસાદ આવે ત્યારે ખેડૂતોમાં એક વ્યવસાય અને ઉલ્લાસ ઉત્સાહ આ કેવો એકરૂપ થઈ જાય છે એનું પણ નિરૂપણ આપણા આ લોકગીતમાં કરેલ છે હવે સૌથી પહેલા આપણે લોકગીત કોને કહીશું એ શીખીએ બધા જ ધ્યાન રાખજો કે લોકગીત એટલે શું તો લોકો માટે લોકો દ્વારા ગવાયેલું ગીત એટલે લોકગીત એના કોઈ લેખક કે કવિ હોય નહીં આપણે આગળના પાઠમાં જોયું કે દરેક પાઠમાં કોઈને કોઈ લેખક કે કવિ હોય જ પણ લોકગીત હોય એમાં કોઈ લેખક કે કવિ હોય નહીં આપણ એક લોકગીત છે એટલે એનો રચના હંમેશા ક્યાં હોય પડદા પાછળ હોય છે એની આપણને કોઈ માહિતી મળે નહીં પાછું આ જે લોકગીત હોય છે એના રચના એક પણ હોઈ શકે એક કરતાં વધારે પણ હોય બધા ભેગા થઈને પણ એની રચના કરી શકે આમ લોકગીત એટલે કે લોકો દ્વારા રચાયેલું કે લોકોમાં ગવાતું ગીત એટલે કે એની આ ગીતની કોઈ સીમા હોતી નથી ગમે તે ગાઈ શકે અને ગમે તે પોતાનું નામ એટલે નામ નહીં પણ પોતે ગાઈ શકે પોતાની રીતે બરાબર તો એને કહેવાય લોકગીત છે મહેક છે એ તમને અંદરથી ફીલ થશે આનંદ અનુભવશો તમે તો લોકગીત દ્વારા સાથે સાથે આ લોકગીત દ્વારા આપણા સમાજની જે શૈલી છે એ પણ રજૂ કરી છે કે અજા આપણા સમાજમાં જુદા જુદા લોકો રહે છે બરાબર અને લોકોના રહેરવેશમાં તફાવત હોય છે રહેણી કહેણીમાં બોલવાની બોલચાલમાં બધામાં તફાવત હોય છે જે લોકગીતમાં દર્શાવેલ છે તો ચલો સૌથી પહેલાં આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું કાવ્યને સાંભળીશું તમારે બધાએ જ આ કાવ્ય શાંતિથી સાંભળવાનું છે અને મોંઢે કરવાનું છે મુખપાઠ કર્યા પછી એને નોટબુકમાં એકવાર લખવાનું છે બરાબર ચલો આપણે પહેલા આ કાવ્યને સાંભળીએ સુંદર લોકગીત છે મજા આવીને સાંભળવાની હવે આપણે એના વિશે જાણીએ કે કાવ્ય નંબર આઠ આજ આનંદ લોકગીત છે તો લોકગીતનો રચના હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે અને એક કરતાં વધારે વ્યક્તિનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે એ જે આપણે આગળ વાત કરી લીધી હવે જીવનમાં અસર તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે અહીં પણ આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષાઋતુનું આનંદદાય ચિત્ર ઊભું કર્યું છે ઉપરાંત તે ઉપરાંત ઋષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી રીતે સહજ રીતે જોડાય છે એ બાબતનું આ બેહૂબ હુબહુ ચિત્રણ અહીં રજૂ કરવામાં આવ્યું છે એટલે કે આ કાવ્યમાં વ્યવસાય અને ખેડૂતનો ઉલ્લાસ આનંદ બંને એકમેકને કેવી રીતે જોડાયેલા છે એનું સરસ મજાનું નિરૂપણ અહીં કરવામાં આવેલ છે હવે આપણે કવિતાના દરેક પંક્તિઓને સમજીશું અને એની સમજૂતી લઈશું બરાબર ચલો તો આપણે હવે કવિતા સમજીએ ઓતર દી ચડી વાદળી લોલ ઝીણી ઝીણી જબકે છે વીજ જો આજ આનંદ મારે આ રે લોલ હવે સમજૂતી કવિ કહે છે કે આજે મારે આંગણે ખૂબ જ આનંદ છે કારણ કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા જડી આવ્યા છે વળી આકાશમાં વીજળી પણ થાય છે અહીં વરસાદના આગમનની ખુશી ખેડૂતને છે એટલે કવિ શું કહે છે કે ઉત્તર અને દક્ષણ ઉત્તર એટલે ઉત્તર દક્ષણ એટલે દક્ષિણ તળપદા શબ્દ મેં તમને કીધું હતું ને કે લો આ લોકગીતમાં તળપદા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ઉત્તર અને દક્ષિણ દિશામાંથી ચડી વાદળી રેલો વાદળી એટલે વાદળ તો વાદળો વાદળો બધા ચડી આવ્યા છે એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશા ચારે બાજુ જાણે કાળા કાળા વાદળા ઉપર ફેલાઈ ગયા છે ઝીણી ઝીણી જબ કે છે વીજ જો વીજ એટલે વીજળી તો અને સાથે સાથે ઝીણી ઝીણી વીજળીઓ ઝબૂકી રહી છે એટલે કે આ વરસાદ આગના આગમનની એક નિશાની છે તો ખેડૂતો સમજી ગયા કે હવે વરસાદ પડવાનો છે એટલે એ લોકો ખેતી કરવા ચાલી નીકળે છે એટલે કહે છે કે આજ આનંદ મારે આંગણે રેલો એટલે આજે મારે આંગણે ખૂબ જ આનંદ છે કારણ કે વર્ષાઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે ને સાથે આકાશમાં ઝીણી ઝીણી વીજળીઓ પણ થાય છે એટલે અહીં વરસાદના આગમનની ખુશી કોને છે સૌથી વધારે ખેડૂતને બરોબર હવે આગળ ખેડૂતના માથે લીલા મોડિયા રે લોલ દોરીડાની કોટે ગુગર માળજો આજ આનંદ મારે આ ગણે રે લોલ હવે સમજૂતી ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેંટો બાંધ્યો છે અને બળદની ડોકમાં સુંદર રણક કરતા ઘૂઘરા બાંધ્યા છે બરાબર એટલે હવે કવિ શું કહે છે ખેડૂતના માથે લીલા મોડિયા રેલો મોડિયા એટલે આ કસબી ફેંટો જે તમને ચિત્રમાં દેખાયું ને એ કસબી ફેંટો માથે ફેંટો બાંધ્યો છે એ તૈયાર છે ખેતી કરવા માટે અને બળદો ધોરીડાની કોટે ગુગર માળજો ધોરીડા એટલે બળદ અને કોટે એટલે એમના ડોકે તો ધોરીડાની ડોકે કોટે કોટે એટલે ડોક તો બળદની ડોક ઉપર ગૂગર માળજો ગુગર માળ ગુગરાની માળા જે અત્યારે તમને દેખાય છે ને તો એમ ખેડૂતના માથે કસબી ફેટો બાંધી દીધો છે અને બળદોની ડોક પર ગુગર માળ બાંધી દીધી છે એટલે કે આ ગુગરાની માળા બાંધી દીધી છે અને હવે ખેડૂત ખેતી કરવા તૈયાર છે અને આ રીતે તે પોતાની તૈયારી બતાવી રહ્યા છે બરાબર હવે આગળ વીરના વાવણીએ હિલ્લા જડિયા રેલોલ

આજે આનંદ મારે આંગણે રે લોલ સમજૂતી બળદની ડોકમાં રાખડી બાંધી છે અને ખેડૂતના કપાળમાં કુમકુમ ચાંદલો એટલે કે સુકન બનતો ચાંદલો શોભે છે એટલે કે વીરના વાવણીએ હિલા જડિયા રે લોલ વીર કોને કહ્યું છે વીર ખેડૂતને તો કે છે વીરના વાવણીએ વાવણીએ જે વાવે છે એ જે સાધન છે વીરનો હળ એના ઉપર હીરલા જડ્યા છે તમે હમણાં જોયું ને તો એના ઉપર હીરલા જડ્યા રે મોતીડાની શેરું ટંકાવું જો અને મોતી જોડે મોતીડા મોતીની શેરુ શેરું એટલે એની માળા ટંકાવું જો બરોબર ટંકાવું એટલે એને બંધ બાંધવું એને પાછી મોતીડાની મોતીની શેર પણ બાંધી છે અને હીલા પણ એને જડ્યા છે કારણ કે આમ કહે છે કે આજે મારા ઘરે આનંદ છે મારા મનમાં આનંદ છે મારા આંગણામાં આનંદ છવાયેલો છે ધોરીની ડોકે બાંધી રાખડી રે ફરી ધોરી એટલે બળદ તો બળદની ડોકે બાંધી રાખડી રે લોલ એની ડોકે બાંધી રાખડી છે અને

આ બધા દ્રશ્ય પરથી આપણને એમ જણાવવા ચાંદલો કરવામાં આવ્યો છે બળોદોની ડોકે રાખડી પણ બાંધવામાં આવી છે એટલે આપણને બતાવે છે કે એમનું કલ્યાણ થાય બરોબર હવે આગળ વાવી જુને વાવ્યા બાજરા રેલોલ કારણે આખી ધરતી લીલી છમ લાગે છે જાણે તેને લીલા વસ્ત્રો ના પહેર્યા હોય બરોબર એટલે કે હવે ખેડૂત શું કહે છે કે ખેતરમાં મેં બાજરી અને જુવાર કારણ કે આ બંને જે પાક છે એને વરસાદના પાણીની ખૂબ જ જરૂર પડે છે એટલે એણે જુવાર વાવી દીધી બાજરી પણ વાવી દીધી અને વરસાદ આવી ગયો છે એટલે હવે વરસાદને કારણે આખી ધરતી છે એ લીલીછમ લાગે છે હરિયાળી ચારે બાજુ છવાઈ જાય છે બરાબર એટલે સરસ મજાનું હર હરિયાળી છવાઈ જવાને કારણે જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગી રહ્યું છે ચીર એટલે વસ્ત્રો જાણે વસ્ત્રો પહેર્યા હોય એ ગ્રીન કલ લીલા કલર એમ લાગી રહ્યું છે બરોબર એટલે કે ખેડૂત ખૂબ જ ખુશ થઈ ગયો છે કે વરસાદની પહેલાં તો એને વરસાદ આવવાનું એને આ સરસ એવું મજાનું વાતાવરણ સર્જાયું તેથી એ ખુશ થયો પછી ધીરે ધીરે વરસાદ પડે છે અને વરસાદને કારણે બાજરા અને જુવાર બંદેવ વાવી દીધા છે અને એ સરસ મજાના એના ખેતરમાં લહેરાઈ રહ્યા

આજ મારે આંગણે આનંદ આનંદ છવાયેલો છે એટલે કે ખેડૂત સાહેબ શું કહે છે કે વરસાદને કારણે આ સરિતા સરિતા એટલે નદી અને શેરુ એટલે પ્રવાહ નદીનો પ્રવાહ છે એ ખૂબ જ જોરથી વહી રહ્યો છે સરસ મજાનો જોરમાં વહી રહ્યો છે અને સાથે સાથે ગૌરી તો ચરેલીલા ઘાસ જો ગૌરી ગાય ગાય છે એ ચરેલીલા ઘાસ જો સરસ મજાનું લીલું લીલું ઘાસ જે ઉગ્યું છે વરસાદને કારણે એ ચરી રહી છે આ બધું જોઈને મારું જે આનંદ છે મારા આ મારું આંગણું છે એ આનંદ આનંદથી આનંદ ઉલ્લાસથી ભરાઈ ગયું છે બરાબર તો આમ આપણા આ જે લોકગીત છે એ લોકગીતમાં જે ખેડૂત છે એના મનનો આનંદ છે એ અહીં દર્શાવવામાં આવ્યો છે કારણ કે વર્ષા ઋતુ છે અને વર્ષા ઋતુને કારણે વાતાવરણ પણ આનંદદાયક બની જાય છે બરાબર તમને આ કવિતામાં સરસ મજાની સમજ વધી પડી ગઈ હશે એવું હું માનું છું બરાબર ફરી કવિતા વાંચજો તૈયાર કરજો તડપદા શબ્દો છે થોડા બાકી કવિતા એકદમ સરસ અને એકદમ સરળ ભાષામાં લખેલ છે તો તમે બધા જ આ કવિતા મુખપાઠ કરજો